નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ગુજરાતી એમના લેખક છે ગાંધીજી ગાંધીજીનો જન્મ બે દસ અઢારસો ઓગણસી અવસાન ત્રીસ એક ઓગણીસો અડતાલીસ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર માં થયો હતો તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગોરા અંગ્રેજોના રંગદ્રેશના જુલમ સામે સ્વમાન અને હદ માટે લદત ચલાવી હતી પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિકાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંથી એક છે હિન્દ સ્વરાજ આરોગ્યની ચાવી અનાશક્તિ યોગ પ્રભાત વ્યાપક ધર્મ ભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી આઠ વરસ લાંબી સત્યાગ્રહની લદતનો ચિતાર આપ્યો છે ઇન્ડિયન ઓપિનિયન યંગ ઇન્ડિયા નવજીવન હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીના અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે સાદગી સ્વાભાવિકતા સરળતા અને ભાષાનું તરપદુ બર તેમના ગદ્યની લાક્ષણિકતા છે તેમણે રાષ્ટ્રગતમ અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફારો આપ્યો હતો આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં શરણ અને સચોટ ભાષામાં આલેખાયા છે ગાંધીજીનો વિવાહ થતાં અભ્યાસમાં પદતો વિક્ષેપ અને તેમની સર્માન પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે તેમણે કેળવણી વિશેષ વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો વિવાહ એટલે કે લગ્ન એ હું આગળ લખી ગયો છું તે વેરા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા જ્યેષ્ટ બંધુ એટલે કે ગાંધીજીના મોટા ભાઈ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારો બે ભાઈનું એક વરસ નકામું ગયું મારા ભાઈને સારું તો એથી વિષમ પરિણામ આવ્યું સારું એટલે કે માતે અને વિષમ એટલે કે ખરાબ વિવાહ પછી તે નિશાળમાં જ રહી શક્યા પરિણામ તો જાણે કેટલા વિદ્યા ને વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું થોત નિસાર્યો ન ગણાતો ફોટ નિસાર્યો એટલે કે ભણવામાં નબળો શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી જ હતી દરેક વર્ષ મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા પ્રમાણપત્ર એટલે કે અભ્યાસ અને વર્તનની યોગ્યતાની ખાતરી આપતો પત્ર એટલે કે શરતી ફિકેટ તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી ટીકા એટલે કે નિંદા બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયાને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી શિષ્યવૃત્તિ એટલે કે વિદ્યાર્થીને ભણતરના ખર્ચ પેટે મળતી નારાની મદદ આ મરવામાં મારી હોશિયારી કરતાં દેવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં વૃત્તિ એટલે કે વલણ સારું એટલે કે માટે નહીં પણ જેઓ સૌરથ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે સૌરથ પ્રાંત એટલે કે સૌરાષ્ટ્રનો એક પ્રદેશ ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જૂનાગઢ જિલ્લાનો પ્રદેશ તેને સારું હતી ચાલીસ પચાસ વિદ્યાર્થીઓના તે કારે કારે એટલે કે તે સમયે સૌરથ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે મારું પોતાનું સ્મરણ એવું છે સ્મરણ એટલે કે યાદ કે મને મારી હોશેની વિશે કંઈ માન ન હતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ જીવત હતી જીવત એટલે કે કાળજી વર્તનમાં ખોદ આવે ખોદ એટલે કે ભૂલ આવે તો મને રદવું જ આવે શિક્ષકને થપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે ભાષે એટલે કે લાગે એ મને અસહ્ય થઈ પડે અસહ્ય એટલે કે સહન ન થાય તેવું એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો દંડને પાત્ર એટલે કે શિક્ષાને લાયક એ મહાદુઃખ હતું હું ખૂબ રદ્યો આ પ્રસંગ પહેલાં કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે ડોરાબજી એલ એદલજી ગીમી હેડમાસ્ટર હતા હેડમાસ્ટર એટલે કે મુખ્ય શિક્ષક તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જણવાવતા જણવાવતા એટલે કે વિદ્યાર્થીઓ પાસે નિયમોનું પાલન કરાવતા પદ્ધતિસર કામ કરાવતા ને લેતા તથા શિક્ષક ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા મને તેનો અણગમો હતો ફરજ પડી તે પહેલાં તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પ્રકૃતિ એટલે સ્વભાવ પણ એક કારણ હતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેરા હું ધરાવતો પાછળથી સમજ્યું કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ છતાં કસરતમાં ન જવાની મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલમાં ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવત લગી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું અન્નગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું નિસાર બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ઘીમી સાહેબ શાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ગદિયાર ન હતી આકાશમાં વાદરા હતા તેથી વખતની કંઈ ખબર ન રહી વાદરાથી હું છેતરાયો કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા બીજે દિવસે ઘીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી એ દંડ થયો હું ખોટો થર્યો મને અતિશય દુઃખ થયું હું ખોતો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારને સાચું કરનારને ગાફેલ પણ ન રહેવું જોઈએ ગાફેલ એટલે પોતાના હિતની પણ ચિંતા કે વિચાર ન કરનારું આવી ગફલત ગફલત એટલે કે ભૂલ મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને ઝાંખું સ્મરણ છે ઝાંખું એટલે કે આછું કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ મુક્તિ એટલે કે છુટકારો નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થ ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગર માસ્તરને મળવાથી મુક્તિ મળી વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ એ છેક વિલાય જતાં લગી એ રહ્યો પછી મને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો ને પછતાયો મેં જોયું કે નથારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવાના પ્રયત્ન કર્યો પણ પાકે ગદે કંઈ કાથા છ દે પાકે ગદે કંઈ કાથા છ દે એટલે કે જે કામ કરવાનું હોય એ યોગ્ય સમયે ન કરતા સમય વીતી ગયા પછી કરવામાં આવે તો એ પ્રયત્ન વ્યર્થ નિપદે છે જોવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકાર આવશ્યક છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકલા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈને બાળક તે તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકલા શીખી ચિત્રો વગેરે કરતા શીખે ત્યારે અક્ષર કરતા શીખે તો તેના અક્ષર છાપેલા જેવા થાય છે આ કારણે વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે વિવાહને લીધે એક વર્ષ માંગ્યું તે બચાવી લેવાના બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો મહેનતો વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજણ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય મુદ્દલ એટલે કે સહેજ ભૂમિતિના શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેદ જ ન બેસે હું ઘરે વેરા નિરાશ થતો કોઈ વેરા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખત ઉપર વિશ્વાસ રાખીને મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકલિદના તેરમા પ્રમેય ઉપર આવ્યો યુક્લિદ એટલે કે ઈસ્વીસન પૂર્વે ત્રણસોમાં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન પ્રમેય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ ત્યારે એકાએક મને થયો કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધોને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેજલો અને રસિક વિષય થઈ પડ્યો સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી શીખવનાર મૌલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે હું પણ સહેલું જ છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યો તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતા તો તેમાં સરસના ગુદદા પીવાના છે તારે એમ હારવું ના જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યું હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય મને તો એ પશ્ચાતાપ છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે વરી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે સુલભ એટલે કે સરળતાથી મળે એવું ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી ને અરબી એક ગણાય ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે અરબી એ અરબસ્તાનની ભાષા ઇબ્રુ એ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા છતાં બંને ઈસ્લામના પ્રગટ થયા પછી ખેદાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે એ જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો આપને આ પાઠમાં જે શીખી ગયા છે એમાં ગાંધીજીમાં કયા કયા ગુણો જોવા મળે છે તો એમાં ઓછા બોલાપણું સત્ય અને સેવાનો આગ્રહ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક એટલા ગુણો આપને ગાંધીજીમાં જોવા મળે છે